હાલો તો હવે આપણે જઈએ મંદિર ની પાછળ જે સાબરી નદી આવેલી છે એ જોવા. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ તો વ્લોગની શરૂઆત કરીએ. ના જ તમને કંઈક પાછળનું લોકેશન અલગ દેખાતું હશે. તો હમણાં ગઈ ગુરુ પૂર્ણિમા, ત્યારે આપણે માતાજીને દર્શન કરવા નહોતું હોવાનું વરસાદના હિસાબે. તો આજે ટાઈમ હતો અને વરાપી હતી, તો આજે માતાજીના દર્શન કરવા આવ્યા. એટલે જો પાછળ તો તમને ગામ દેખાતું હશે, હવે બસ 1.5 કિલોમીટર જ છેટું છે. મેં કીધું અહીંથી જ આપણે વ્લોગની શરૂઆત કરીએ, પછી તમને માતાજીના દર્શન કરાવીએ. અને મસ્ત સૂરજની કિરણ જો અત્યારે નીકળી છે, સૂર્યનારાયણના દર્શન થાય છે અને મસ્ત મીઠો તડકો છે અત્યારમાં. અને ટાઈમ છે ને 8:45 થયો, જાજો ટાઈમે નથી થયો. તો હાલો હવે 1.5 કિલોમીટર જ છે આપણે માતાજીનું મંદિર છેટું. અને રસ્તામાં એક આવે છે નદી, તો હવે નદીમાં કેવું પાણી છે કેવું નહીં એ જોઈએ, કેમકે વરસાદના હિસાબે બધા ડેમ સરોવર નદી છલી ગયા છે. જેમ તમે આગળ જોયું માણકવાડાની જે મોટી નદી છે એનમાં ચેકડેમ ઉપરથી પાણી જાય, એટલે પાણીની તો ભરમાર છે. કેમ કે કુદરત મહેરબાન હતો આજે 13-14 દિવસ થી અમારી ઉપર. તો હાલો હવે જઈએ માતાજીના દર્શન કરીએ ને તમને અમારા કુળદેવી માના એટલે કે તુલજા ભવાની માના દર્શન કરાવું. તો આવી જ રીતના તમે વિડીયોમાં જોડાયેલા રહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો મળીએ હાલો હવે માતાજીના મંદિરે જઈને. અને આગળ હું તમને નદી બતાવીશ, આગળ જ છે, હવે જાજી છેટી નથી. તો હાલો ત્યાં જઈને મળીએ. અને જો સાહેબ અહીં બેઠા છે ગાડી ઉપર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો ધારાને સ્કૂલે મૂકીને સીધા નીકળી ગયા હતા. અને એવો સૂર્યનારાયણનો જો તડકો છે મીઠો, એટલે આ જ એટલા 10-12 દિવસ ત્યાં નીકળો ને એટલે બહુ મીઠો લાગશે, નહીતર તો થોડોક તડકો લાગે. તો હાલો જઈએ અને દર્શન કરીએ ને પછી નદી. હેલો ફ્રેન્ડ, તો તમે પણ બધા અમારા એ માં કુળદેવી તુલજા ભવાની માના દર્શન કરી લ્યો. અમે દર્શન કરી લીધા છે, માતાજીના દીવા અગરબત્તી કરી લીધી છે. તો તમે પણ દર્શન કરી લ્યો અને માતાજીના આશીર્વાદ લઈ લ્યો. હાલો આગળ રસ્તો જોઈએ અને નદી જોઈએ કેવી છે એમ. અત્યારે તો પાણી દોરું છે, રસ્તો એવો ધોવાઈ ગયો ને કે મોટા મોટા ભૂવા પડી ગયા, ભૂવા ખાડા ને ભૂવા. આ
તો આ છે ટીનમસ ગામનું બસ સ્ટેન્ડ, ગામનું પાદર કયો છે કયો એ. આ છે ગામનું પાદર. અહીંથી કેશોદની રિક્ષા ઉપડે, જોરદાર લાઈનમાં વારામ પડી. અમારા અહીંયા છકડો રિક્ષા હાલે જો. આ બસ સ્ટેન્ડ હાલત તમે જો, રોડ ની બતાવવામાં એડજસ્ટ કરજો થોડુંક તમે. જો હજી તો પાણીના એટલા ભાડા ભર્યા, અને કઈ બાજુ થી ખાડો તારવો ને એ નક્કી નથી થતું. કઈ બાજુ થી તારવવી ગાડી એ નક્કી નહી. આગળ નું વ્હીલ તારવે તો પાછળ ખાડામાં ભઈ જાય. જો આ વરસાદ નું આવી હાલત છે રોડ ની, એટલે ગામડામાં તો હરેક ગામડામાં હાલત થઈ છે. અમારે તો સિટીમાં આ જ હાલત છે, તો ગામડાનું તો શું કહેવાનું. પણ ગામડા વાળાને વધારે તકલીફ થાય, કેમ કે હટાણું એનું સિટીમાં હોય. હવે તો ગામડામાં બધી વસ્તુ મળે છે, એટલે કઈ ટેન્શન નથી. તો હાલો જો અત્યારમાં ગાયું હોય ને વરાપ નીકળી ને તો નીકળી ગઈ છે. તો હાલો આગળ નદી છે, પણ પાણી બહુ ડોરું છે. ઉપરવાસમાં વરસાદ થયો ને તો કાલ કે પરમ દિવ તો બહુ પાણી આવ્યું હતું ને. અત્યારે ત્યાં ઘણી બૈરા છે ને કપડા ધોવે છે, એટલે હું તમને આગળથી બતાવીશ કે કેવી છે નદી. જો આ બે રસ્તા પડે, અહીંથી ખોખેડા જવાય ને અહીંથી ટીનમસ, અને જો આ પાણીનો ને આપણે પાછા આવશું તો આમાં તો ઘણા બધા કમળના ઝાડ હશે, કેમ કે આખું પાણીનું ભરાઈ ગયું. અત્યારે તો પાણી છે ને એકદમ ડોરું છે, ઉભરીએ તો. જો અત્યારે પાણી છે ને ડોર છે, આ જો રોડ ઉપર પાણી જાય. આ નદી છે મોટી, અત્યારે પાણી ડોરું છે, પણ પાછા આપણે આવશું ને આવતી પૂનમે તો પાણી ચોખ્ખું થઈ જશે. અને આમાં કમળ એટલા હશે ને કે તમને પાણી નહીં દેખાય કે પાણી છે કે કમળ. આ મોટી નદી છે ને આગળ એ મોટો ડેમ છે. અને અત્યારમાં જો ગામડામાં હજી આ સિસ્ટમ છે, અત્યારે બધી બૈરા આજે વરાપ નીકળી ને તો બધાએ જોઈ ધોબીઘાટ લગાડ્યો છે, તો કપડાં ધોવે છે. તો મને મન થઈ ગયું કે થોડાક લઈ આવી હોત તો ધોવાઈ જાય. સારું જો છે ને. હા ખાલી તો બંધ કરો તો. અહીંયા કપડાં ધોવાની મજા આવે ને, એ ઘરે મશીનમાં કપડાં ધોવાની મજા નો આવે. આ કંઈક મજા જ અલગ છે. અમે બહુ વરસાદ રહી જાય પછી આવી રીતના નથી. એ કપડાં ગોદડા જે ધોવા જતા ને એ આપણે નાનપણ યાદ આવી જાય. જો હાલો હવે વાતાવરણમાં પાછો પડતો આવી ગયો છે અને ગરમી બહુ થાય, તો હવે જઈએ સીધા માલબાપા મંદિરે. ત્યાં જઈને મળશું કે ન્યાના ડેમમાં કેવું પાણી છે. તો હાલો શું બોલે દેખા. તો માલબાપાન મંદિરે પહોંચી ગયા, તો હવે આપણે માલબાપાન દર્શન કરીએ ને તમને એ દર્શન કરાવું. જય માલબાપા. હેલો, તો તમે બધા માલબાપાના દર્શન કરી લ્યો, આશીર્વાદ લઈ લ્યો. જય માલબાપા, જય માલબાપા એ નાગદેવતા એ નમઃ. ઓમ શ્રી માલબાપાય નાગદેવતાય નમઃ. આપણે જઈએ નદી જોવા. આ નદીનું નામ છે સાબરી નદી, અને પાણીનો અવાજ તમને સંભળાતો હોય છે. જઈને દરિયો ઘૂઘવતો હોય ને એમ ઘૂઘવે. તો હાલો હવે આપણે જઈએ અને અહીંયા જો
ગામડામાં ભઈ રાતિયારમાં આવી જાય કપડાં ધોવા અને પાણી તમે જો હાલો જો આ નદી અત્યારે બે કાંઠે જાય અને આખી ભરાઈ ગઈ હજી 15 દિવસ પહેલા નીકળ્યા ને ત્યારે આ ખાલી હતી આમાં પાણી નહોતું ને અત્યારે જો અત્યારે થોડું દોરવાળું છે પાણી પણ જેમ તડકો પડશે ને એમાં પાણી ચોખ્ખું થઈ જાય એટલે આપણે પાછા પૂનમ ભરવા આવશું ને ત્યાં પાણી એકદમ ચોખ્ખું થઈ જાય અને અત્યારે જો ધારા હોય ને તો હાથમાં નો રહે નાવું નાવું હા હલો હલો જાય હલો ના અહીંયા છે તાણ હોય સમજુ આ બાજુ ઉતરે આ બાજુ ઉતરે અહીંયા તાણ હોય ચાલો હવે સાહેબ એમ કે ઘરે જવું તો હવે જઈએ અને તડકો બહુ છે ને ઉકરાટે એવો છે તો હાલો હવે જઈએ ઘરે તો તમને માલ બાપા ને દર્શન કરાવી દીધા માતાજી ને દર્શન કરાવી દીધા તો ટાઈમ અત્યારે લગભગ 9:30 જેવો થયો હશે તો હાલો હવે જઈએ ઘરે અને ઘરે જઈને મળીએ જો મને હાલો કહીને પોતે ઊભા રહી ગયા એ હાલો જો આ બાજુ છે ને વરસાદ અંધારીને આવ્યો છે તમે જોવો જ છો દેખાય કે કાળા વાદળા થઈ ગયા છે તો હાલો હવે જલ્દી ઘરે પહોંચીએ નહીતર આ પહોંચવા નહીં દે એવું લાગે છે તો હાલો માલ બાપા મંદિરે થી નીકળી ગયા છે તો હવે 15 થી 20 મિનિટ લાગશે કે 10 મિનિટ તો હાલો ઘરે જઈને મળીએ હાલો સાહેબ આવી ગયા દોઢ વાગી ગયો છે તો જમવા બેહવું છે તો આજે રસોઈમાં બનાવ્યા છે મસ્ત મસાલા વાળા મગ પછી મરચા તૈયાર છે ભાત અને રોટલી આમાં છે રોટલી અને અથાણા છાસ તો આ છે જમવાનું તો હાલો બધા જમવા આવી જાઓ અને આ દોરી છે ને તૂટી ગઈ છે એટલે ધારા કહે કે આ કામ વધાર્યું અને અત્યારે ઘડીક તડકો નીકળે ને ઘડીક છે ને વાદળ છાયું વાતાવરણ થઈ જાય જો વરી પાછા વાદળ આવી ગયા એટલે એવું વાતાવરણ હાલે છે તો હાલો અમે માલ બાપા મંદિરે થી તો આવ્યા ને તો ટાઈમ થઈ ગયો તો 10:15 નો એટલે પછી આવીને રસોઈ બનાવવાની હતી ધારણ સ્કૂલે આજે ફી ભરવા જવાની હતી એટલે ઘણા એવા કામ હતા તો આવીને વાત જ નહોતી થઈ તો હાલો હવે જમી લઈએ તમે બધા આવી જાઓ જમવા તો આજ વાત ઉપર આજનો વિડીયો એ આપણે અહીંયા જ રાખીએ છીએ તો કેવો લાગ્યો તમને આજનો બ્લોગ જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો બાય બાય જય ભોલેનાથ જો 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 આ ચાલુ પંખામાં દોરી બાંધે ને આ તૂટશે ને રૂમાલ તૂટી જાય હાલો જય ભોલેનાથ જય ભોલેનાથ